राष्ट्रीय कानूनी सेवा सत्ता मंडल द्वारा बे दिवसीय लोक जागृति कार्यक्रम नो थयो प्रारंभ। ભારતના નાગરિકોને નિઃશુલ્ક મળતી કાનૂની સેવાઓ અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। 25 ઓક્ટોબર સુધી ચાલનારા આ બે દિવસીય અભિયાનમાં 20 જેટલા સ્વયંસેવકો ડોર ટુ ડોર લોકજાગૃતિ માટે પ્રચાર પ્રસાર કાર્યમાં જોતરાયા છે। ભુજ શહેરી વિસ્તારના 11 જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 9 સ્વયંસેવકોને પ્રચાર અભિયાનની જવાબદારી સોંપવામાં આવી હતી। આજ રોજ ભુજ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ જજ એમ આર મેંગડે પ્રચાર પ્રસાર લોક જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ભુજ વિસ્તારના લોકોને મફતમાં મળતી કાનૂની સેવાઓ અંગે માહિતગાર કરવા માટે 2 દિવસ સુધી સ્વયંસેવકો ડોર ટુ ડોર ફરીને પ્રચાર પ્રસાર કાર્ય સંભાળશે। આ અભિયાનથી લોકોમાં કાનૂની સેવાઓ અંગે જાગૃતિ આવશે એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો। લોક જાગૃતિ અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રિન્સિપાલ જજ એમ આર મેંગડે ઉપરાંત ભુજ કોર્ટના સરકારી વકીલો, વિવિધ ધારાશાસ્ત્રીઓ, કોર્ટ સ્ટાફ, પરિવાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના સહકારથી કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા આજે 2 દિવસ માટે તારીખ 24 અને 25 એમ 2 દિવસ માટે ગુજરાત રાજ્યમાં કાનૂની સેવા સત્તા મંડળ સમિતિઓના પેરાલીગલ વોલેન્ટિયર જેઓ છે એમના દ્વારા વિનામૂલ્યે જે કાનૂની સહાયની યોજના છે એ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને આ કાર્યને આજે કચ્છના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્શન જજ એમ આર મેંગડે સાહેબે ગ્રીન સિગ્નલ આપી અને સ્ટાર્ટ આપ્યો છે। આ પ્રસંગે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીબી ગોયલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે। અને આ જે યોજના છે સરકારી એ સ્લમ અને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચે અને મધ્યમ વર્ગના લોકોને અને સ્લમજીવીઓને ખબર પડે કે મફત કાનૂની સલાહ પણ છે, તો આ યોજનાનો વધારેમાં વધારે આવા લોકો લાભ લે એવા હેતુ સાથે અમે બધાએ આજે ડોર ટુ ડોર પ્રચાર કરવા ઘર ટુ ઘર જઈ રહ્યા છીએ। અત્યારે 20 વોલેન્ટિયરો બધા સાથે છે અને 24 તારીખ આજે અને કાલે એમ 2 દિવસ ભુજ શહેરની અંદર કાર્યક્રમ ચાલશે અને એમાં અમે શ્રમજીવી વર્ગના લોકો છે એમને સંપર્ક કરશું અને મધ્યમ વર્ગના માનવીઓને પણ સંપર્ક કરશું।